The Bluetooth device is ready to pair. Great. અને આના આના ઓન ઓન રોડ કેટલા થઈ છે તે બનાવ્યું છે અને અમે હેન્ડીકેપ માટે એટલે બનાવ્યું છે કે લો કોસ્ટમાં પડે અને એ લોકો જે અત્યારે એક્ટિવાથી ઘરમાં પુરાઈને રહે છે એના માટે બેસ્ટ વસ્તુ છે ઓકે એ 12 રૂપિયાના ચાર્જમાં 70 કિલોમીટર સુધી ફરી શકે 12 રૂપિયાના ચાર્જમાં 70 કિલોમીટર અને આ મોડેલ કયું છે રેસર Hey guys, good morning. I hope you guys are doing great. Welcome to the vlog. અને આપણા વિનાયક ભાઈ મુંબઈ જઈને આવ્યા છે કંઈક નવું આવતી કરી નાખ્યું છે લુક વિનાયકભાઈ શું ફેરફાર કર્યો છે આપણે અત્યારે છે ને ફેસને અકોર્ડિંગ હેર સ્ટાઈલ સેટ કરી છે હજી હજી અંડર પ્રોસેસમાં છે એક બે હેરકટમાં તો સમીરભાઈનો આખો લુક ચેન્જ થઈ જશે વિનાયક જરાક પાછળથી બતાવો તો કેવું આપણે ફેરફાર કર્યો કે સ્લોપની જગ્યાએ દર વખતે જે બહુ બોરિંગ પેલું ₹102.83 અરે બાપરે પરિસ્થિતિ કન્ફ્યુઝિંગ છે ભાઈ એક તો મને વિનાયકે કીધું કે 740 હા 740 મને વિનાયક કે ભાઈ સ્ટાઇલિંગ કરાવતા જજો પણ સ્ટાઇલિંગ કરાવવાનો આજે ટાઈમ નહોતો મળ્યો કારણ કે ધ જંગલ બુક ઓફ ઇન્ડિયા એની સાથે સાયક્લોનિક અને ગુજુ બોક્સ ત્રણેયના અપલોડિંગ એક જ દિવસમાં ભેગા થઈ ગયા હા ઝીરો જોઈ લઈએ ચલો આજે ભાવ વધી ગયા પાછા વહેલા મૂળ આવું થયું તો સવા સો એ પહોંચશે ભાઈ ગમે ત્યારે તૈયારી રાખજો માનસિક મને તો મેં પહેલા જિંદગી કરી નાખ્યું છે કે હવે અડધો દિવસ સાયકલ ચલાવો ભાઈ ચોકી જાણી સુધી સાયકલ લઈ જવા શકાય એમ નથી એટલા માટે હવે ગાડી લઈને જવું પડે એવી પરિસ્થિતિ છે સો ફાઇનલી આફ્ટર સો મેની મંથ્સ એક ઇવેન્ટ હોસ્ટ કરવા જઈ રહ્યો છું આમ તો વચ્ચે વચ્ચે ઘણા બધા ક્લાયન્ટ્સ કહેતા હતા કે સુરભાઈ ઇવેન્ટ પણ ત્યાં ક્યાંક ને ક્યાંક શૂટ જે છે એની સાથે ડેટ ક્લેશ થતી હતી અને હોસ્ટિંગમાં એક સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે હોસ્ટિંગ માટે મારે અપોઇન્ટમેન્ટ ફિક્સ રાખવી પડે કે ભાઈ આ 15 દિવસ કે મહિના દિવસ કે 2 મહિના પછી આ ડેટ ઉપર મારે રાજકોટમાં જ રહેવું પડશે પણ આ જે મારા ક્લાયન્ટ છે જે વાર્ટી એ ઓલમોસ્ટ 8 થી 9 વર્ષ જૂની છે એટલા માટે હવે એની સાથે એક ટ્યુનિંગ આવી ગયું છે આજે મળીએ છીએ ચોકીદારીમાં અને નવું લુક કેવું લાગે છે જરા કહેજો એક તો હેર કટિંગ અને સાથે સાથે ફોર અ ચેન્જ શર્ટ પહેર્યો છે હા બોડીને લગતી કંઈ કમેન્ટ નહીં કરતા કારણ કે એમાં કંઈ ફરક પડવાનો જ નથી યાર તમે કમેન્ટ કરશો કે નહીં કરો કાંઈ એમાં થતું જ નથી ચલો એમાં ક્યાંક આગળ જઈને વિચારશું ફિલહાલ તો પહોંચીએ છીએ ચોકીદાણી સો ફાઇનલી બિફોર ગોઈંગ ઓન ધ સ્ટેજ થોડુંક તમને એનો માહોલ દેખાડી દઉં એકચ્યુઅલી આ જે ઓર્ગેનાઇઝેશન છે એના માટે તમારે એમ કેટલા માટે 8-9 વર્ષથી જે ઓર્ગેનાઇઝેશનનું તમે રેગ્યુલર કામ કરતા હોય એટલે તમને એક ફેમિલી ટચ જ આવે એમ એક ફીલ આવે આવતી એ લોકોની 25th એનિવર્સરી એટલે કે 25મું વર્ષ એ લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે અને અહીંયા બધી જગ્યાએ એમના જે સ્પોન્સર્સ છે એના સ્ટોલ્સને બધું લાગેલું છે ફરતે હવે તમને થોડુંક તો સમજાઈ ગયું હશે કે ઓટોમોબાઈલ રિલેટેડ ઓર્ગેનાઇઝેશન છે બહુ જાજુ ફોડ નહીં પાડીએ
આ નવા બાઇક્સ આવેલા છે, તમને એનું એક વખત ટેસ્ટ રાઈડ કરાવીશ. લોવાટેકની કંપની છે અને એક મિત્ર સાથે મુલાકાત કરાવું. આ છે ડીજે આકાશ. હું ઓલમોસ્ટ જેટલા વર્ષથી કરી રહ્યો છું, કદાચ હમણાં રિસેન્ટલી 5-1 વર્ષથી તો એ પણ જોઈન કરે છે એવરી યર. ડીજે આકાશ, આકાશ કઈ કઈ સિસ્ટમ છે, નવી સિસ્ટમ કઈ આવી છે આપણી? હજી ઓડિયન્સ આવ્યું નથી. મીનવાઇલ ત્યાં સુધીમાં બહુ જ સખત ભૂખ લાગી છે, કારણ કે આજે 3 વિડીયો એડિટ કરવાના હતા અને હેર કટિંગ, હેર કલર ને બધું ટાઈમ બધું એવી રીતના બેક ટુ બેક શેડ્યુલ ગોઠવાયેલું હતું. તો આજે 12:30 વાગે અમે જમી લીધું હતું અને 12:30 અત્યાર સુધીમાં અત્યારે વાગ્યા છે 5:45. એટલે હવે એક ચા પીધી, થોડી પાણીપુરી ખાધી. ચોકીદાણીમાં એક વસ્તુ સારી છે યાર, કે તમને પોપકોર્ન મળી જશે, ત્યાં ગોલા મળી જાય અને પાણીપુરી મળી જાય. એટલે તમે તમારા ડિનરના શેડ્યુલ કરતાં બહુ વહેલા હો, તેન યુ કેન હેવ સમ ટિડબિટ્સ. ફિલહાલ તો ચા ત્યાંના સાંજે મને એમ જોયું કે કદાચ ઇવેન્ટ હોસ્ટિંગમાં મારે મૂળું નથી જાય, એટલો વહેલો ભાગી ગયો. ચા પી દાવી નીકળી ગયો. ચા બની રહી છે ચોકીદાણીની ચા. દ્વારા પાન ભંડાર, નાથ દ્વારાના પાનમાં શું હોય છે? અચ્છા, શું વાત છે! આ કાકા કહે છે કે 30 પાન છે અને મજાનો આવે તો 60 રૂપિયા પાછા. અરે વાહ, 20 રૂપિયા. અરે કાકા, તંબાકુની પબ્લિસિટી નહીં કરવી આપણે. આપણે ખાલી સાદા પાન, મીઠા પાન ની જ વાત. કલકત્તી મીઠા. વાહ વાહ. સો આજે ડિનર કર્યા પછી પાન તો કેટલા વાગ્યા સુધી ખુલ્લું છે પાનનું? વાહ વાહ, સરસ. તો આજે પહેલાં ચાની ચુસ્કી લઈ લઈએ, ડિનર પછી પાન ખાશું. આજે તો એક જાતની મિક્સ ફીલ છે ભાઈ. 2 વર્ષે આ ફંક્શન થઈ રહ્યું છે. છેલ્લા 2 વર્ષથી તો કોરોનાને કારણે આજે એસોસિએશન જે એની એન્યુઅલ ફંક્શન નહોતું થતું. એ લોકોનું આખું ગ્રુપ જે છે એ ગ્રુપની હું ઘણા ઓલમોસ્ટ 1-2 દાયકો જેવું થવું આવ્યું, 1-2 વર્ષ ઓછા હશે એમાં. પણ એમાં એટલા વર્ષોથી હું ઇવેન્ટ એમની હોસ્ટ કરું છું. ફાઇનલી આફ્ટર નંબર ઓફ મંથ, સમજો ને તો 24 મહિના પછી એક ઇવેન્ટ હોસ્ટ કરી મેં, કારણ કે કોવિડને કારણે હું બને ત્યાં સુધી ઇવેન્ટમાં નહોતો જતો. અને આજે સ્ટેજ મેં સાઈન ઓફ કર્યું અને સીધો તમારી સાથે વાત કરી. ઈચ્છા તો એવી છે કે અહીંથી નીકળ્યા પછી ટીજીએમની ચા પાણી પીતા જઈએ અને પછી ત્યાંથી એક તમારી સાથે ડિસ્કશન કરવા જેવું છે. રાત્રે વિડીયો બ્લોગ ઓફ કરું. લોવાટો જે ગેસ કિટ બનાવતી કંપની છે એણે બનાવેલી છે ને લોવાટો. આ લોવાટોની કંપની છે અને બ્રાન્ડનું નામ શું છે? ઓડિસી. આ એમના બધા ઇલેક્ટ્રિક મોડલ્સ છે. કેટલા વેરિયન્ટ્સ કેટલા છે એમાં? 5-4 વેરિયન્ટ્સ છે. અને આ સૌથી બેઝિક છે. ક્યારેક પોસિબલ હશે તો આની ટેસ્ટ રાઇડ પણ લેશું, પણ અત્યારે હું તમને જસ્ટ ઇન્ફોર્મેશન આપી દઉં. આપણી સાથે એક ભાઈ સાહેબ છે. શું નામ તમારું? મારું નામ કાનાભાઈ છે. કાનાભાઈ, બધા મોડલ્સ વિશે જરા કહેશો અમને. આ છે ઇટુગો મોડલ. ટુગો મોડલ, હા, ઇટુગો. જે 10 રૂપિયાના પાવરની અંદર 60 કિલોમીટર ચાલી શકે. ઇટુગો, ઇટુગો 10 રૂપિયાના પાવરમાં 60 કિલોમીટર ચાલી. 60 કિલોમીટર ચાલે. હા. અને બેટરીઝ કેટલી આવે છે એની અંદર? સિંગલ બેટરી, લિથિયમ આયન બેટરી આવે. સિંગલ લિથિયમ આયન બેટરી. આમાં બીજા કોઈ ફંક્શન્સ એની અંદર કંઈ નવા? જે રિમોટ ઓપરેટ પણ છે, જે અત્યારે બધી ગાડીઓમાં આવે જ છે. કીલેસ છે એકદમ.
ઓકે આ E2GO અને ચાર્જ થતા કેટલો ટાઈમ લાગે છે અંદર લિથિયમ 4 કલાક લેતી હોય છે કોઈ ભી લિથિયમ હોય અને આ મોડેલ કયું છે એ પણ E2GO છે કલર ચેન્જ થયેલો છે આ છે રેસર ગાડી રેસર હા એ લોડિંગ માં વધારે યુઝ થાય છે એનું કારણ છે આ બેસ મોટો આવે છે હમ તો લોડર માં અચ્છા ખાસ કરીને જે ડિલિવરી બોય પિઝા બોય ને બધા એ લોકો માટે કામ આવે લોકો માટે એ છે પેપર છે અહીંયા અહીંયા બેકરેસ્ટ પણ આપેલું છે અહીંયા હમ અચ્છા પેપર બોય હોય બધા ન્યૂઝપેપર ન્યૂઝપેપર વાળા યુઝ કરે છે કરિયાણા વાળા યુઝ કરે છે હમ તો એના માટે એકદમ લોડિંગ માટે બેસ્ટ ગાડી છે હમ અને આની શું છે રેન્જ કઈ રીતની છે આ 70 કિલોમીટર એક ચાર્જમાં હાલે છે 12 રૂપિયાનો પાવર લે છે હા હા અને 50 ની સ્પીડ પકડાય છે 50 ની સ્પીડ તો આમાં રજિસ્ટ્રેશન કમ્પલસરી છે ને નહીં નહીં તો 50 ની સ્પીડ તો હાઈ સ્પીડ માં આવી જાય GR 50 નો છે GR 50 અચ્છા અને આ આ છે ઓક પ્લસ ઓક પ્લસ આવે હા હા એ 150 ની રેન્જ છે એની 150 એક વખત ચાર્જ થયા પછી ₹26 નો પાવર લે છે હા હા અને 50 ની સ્પીડ પકડાવે 50 ની સ્પીડ પકડાય એમ હા હવે ક્રુઝ કંટ્રોલ હોત આવે કંટ્રોલ એક્સિલેટર આવે બ્લૂટૂથ કનેક્ટ કરી અને અહીંયા સાઉન્ડ પણ તમે સાંભળી શકો હા સ્પીકર્સ પણ આવે છે હા સ્પીકર આવે વાહ ગ્રેટ ચાલુ થઈ જાય The Bluetooth device is ready to pair. Great. અને આના આના ઓન કોન્ટ્રોલ કેટલા થઈ છે? એક ને 15. અને આ પણ વિધાઉટ રજિસ્ટ્રેશન. સો ગાઈઝ એક વસ્તુ તમને એક મોડેલ દેખાડું. એનું એક બહુ મને યુનિક વસ્તુ લાગી ખાસ કરીને જે દિવ્યાંગ લોકો હોય છે જે મિત્રોને પ્રોબ્લેમ હોય છે પોતાના કારની પોતાની બાઇકની સાથે એક સાઇડ કાર ફિટ કરવા માગતા હોય તો આ એક રેડીમેડ મોડેલ આવે છે અત્યાર સુધીમાં મેં ઈ બાઇકમાં પહેલી વખત જોયું આવું નહીં અમે ફર્સ્ટ વાર બનાવ્યું છે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે અને અમે હેન્ડીકેપ માટે એટલે બનાવ્યું છે કે લો કોસ્ટમાં પડે અને એ લોકો જે અત્યારે એક્ટિવાથી ઘરમાં પુરાઈને રહે છે એના માટે બેસ્ટ વસ્તુ છે ઓકે એ 12 રૂપિયાના ચાર્જમાં 70 કિલોમીટર સુધી ફરી શકે 12 રૂપિયાના ચાર્જમાં 70 કિલોમીટર અને આ મોડેલ કયું છે રેસર રેસરમાંથી જ બનાવેલી છે આ ગાડી ઓકે ભાઈ આમાં બીજું તો કંઈ મને લાગતું નથી કે મિકેનિઝમ હોય તો મેન્ટેનન્સની કંઈ જરૂર હોય નહીં કોઈ મેન્ટેનન્સ નથી મેન્ટેનન્સ ફ્રી ગાડી છે મેન્ટેનન્સ ફ્રી ગાડી હવે લોકોને એક વખત તમારો મોબાઈલ નંબર આપી દેજો અને તમારી ઓફિસ કઈ બાજુ આવી એ કહી દેજો જેથી કરીને જે લોકો કંઈ ઇન્કવાયરી કરવા માગતા હોય 94216-65 ઓકે નવકાર એન્ટરપ્રાઇઝ છે અને એડ્રેસ ક્યાં છે એડ્રેસ છે હનુમાન મડી ચોક જોકમાં કઈ બાજુ રયા રોડ ઉપર ડાબી સાઈડમાં આવે સિગ્નલ પછી તરત ઓકે ઓકે ફાઇન થેન્ક યુ સો ગાઈઝ આ તો જસ્ટ તમને આ વ્લોગની સાથે આ નોર્મલ માહિતી આપી આમ તો અહીંયા ઘણા બધા ઓટોમોબાઈલ્સના સ્ટોલ્સ છે પણ એ સ્ટોલ્સની અંદર ડાયરેક્ટ કન્ઝ્યુમરને કંઈ ફાયદો થાય એમ નથી કારણ કે ખાસ કરીને બધી મિકેનિકના અને જે કાર રિપેરિંગ કરતા હોય એના કામની વસ્તુ હોય છે અહીંયા બીજી પણ એક ઈ બાઇકને લગતો પણ આઉટલેટ મૂક્યું છે એમણે જો પોસિબલ હશે તો તમને એ પણ બતાવીશ અથવા હું એમના સ્ટોર ઉપર પણ તમને મુલાકાત કરાવીશ અને બહુ વહેલા અને બહુ વહેલું તમને એક બીજું બાઇક પણ દેખાડીશ એ બાઇક જે છે એ હાઇબ્રિડ બાઇક છે આપણે એના શોરૂમે જઈને એની ટેસ્ટ રાઇડ પણ લઈશું એઝ ઓફ નાઉ સમીર ઇઝ સાઇનિંગ ઓફ આ વ્લોગ અહીંયા પતાવીએ